શું બાળકો, મજામાં ને? તમે લોકો દિવાળી વેકેશન કેવું રહ્યું તમારું? મજા આવી? તમે કસે કસે ફરવા ગયા હે ને? સેનામાં બેસી બેસીને ફરવા ગયા હતા તમે? એ વાહન શું છે? વાહન તો હું તમને આજે છે ને વાહનો વિશે થોડી સમજણ આપીશ. જુઓ, નીચે મારી પાસે છે ને એક ચાર્ટ છે. શું છે ચાર્ટ? તો તમે આનામાંથી કેટલા વાહનને જોયા છે એ મને નથી ખબર, પણ હું જ્યારે ઝૂમ મીટિંગમાં તમને તમારી સાથે હું આવીશ ત્યારે હું તમને પૂછીશ. તો હું સૌથી પહેલાં તમને રિક્ષા બતાવું. જો આ શું છે? રિક્ષા. રિક્ષા તમને બજારમાં જોઈને બહુ બધી રિક્ષાઓ દેખવા મળે છે, બરાબર છે ને? તમે લોકો સ્કૂલે આવશો ને ત્યારે તમારા મમ્મી પપ્પા ઓટો રિક્ષામાં જ મોકલશે. તો આને શું કહેવાય છે? ઓટો રિક્ષા. એના કેટલા ટાયર હોય છે? ત્રણ. જુઓ, એક આગળ અને બે પાછળ. જ્યારે આપણી સ્કૂલ સરસ ચાલુ થશે ને ત્યારે તમે ઓટો રિક્ષામાં આવશો ને તો તમને બહુ મજા આવશે. હવે એની ઉપર શું છે? સાયકલ. શું છે? સાયકલ. હવે તો સાયકલ બધા નાના છોકરાઓ પાસે પણ હોય છે અને મોટા છોકરાઓ પાસે પણ હોય છે. તમે લોકો તમારા ઘરે સાયકલ ચલાવો છો ને? સાયકલમાં પણ કેટલા ટાયર હોય છે? બે. જુઓ, એક અને બે. અને સાયકલ સેનાથી ચાલે? ધક્કો મારીને ચલાવવાની કે પેટ્રોલ પૂરીને ચલાવવાની? ના, એને તો પેન્ડલ મારવું પડે આપણા પગથી, બરાબર ને? હવે તમે શું દેખ્યું છે? મોટરસાયકલ જોઈ છે ને? મોટરસાયકલ તમારા ઘરે, બધાના ઘરે પપ્પાઓ પાસે મોટરસાયકલ હોય છે. અને એ ક્યાં ચાલે છે? રોડ પર, બરાબર ને? જો કેવી છે, જોઈ ને. હા, એના બી કેટલા ટાયર છે? બે. કેટલા છે? બે. હવે આ શું છે? એના ઉપર લાલ લાઇટ છે અને ટૂણું બોલે ને ફટાફટ. તમને લોકોને ખબર છે આને શું કહેવાય? એમ્બ્યુલન્સ. શું કહેવાય? એમ્બ્યુલન્સ. અને એમ્બ્યુલન્સ ક્યારે કામ લાગે ખબર છે? કે જેને કોઈ પણ આપણા ઘરમાં બીમાર થયું હોય તો એને આપણે દવાખાને હોસ્પિટલ લઈ જવા માટે એ એમ્બ્યુલન્સ કામ લાગે છે. અને એના કેટલા ટાયર છે? ચાર. જુઓ, એક બે ત્રણ અને ચાર. જુઓ, ગણતરી કરાવો. એક બે ત્રણ અને ચાર. અને આ શું છે? એમ્બ્યુલન્સનું સિમ્બોલ. અને એની ઉપર શું છે? લાલ લાઇટ. જો અંદર કોઈ બીમાર માણસ હોય ને અંદર, તો એની પર શું થાય? લાલ લાઇટ ચાલે છે. તમે જોજો રોડ પર. તમને કોઈ દિવસ તમે બજાર તમારા મમ્મી પપ્પાની સાથે નીકળો ને તો તમને એમ્બ્યુલન્સ જોવા મળે ને તો દેખજો, ઉપર લાલ લાઇટ થતું હશે, બરાબર છે? હવે આવી આ બસ. બસ જોઈ છે બધાએ હે ને? તમારા મામાના ઘરે કદાચ જવાનું થતું હશે તો તમે બસમાં જતા હશો ને? હા. બસમાં કેટલા ટાયર થાય ખબર છે તમને? છ. જુઓ, એક બે અહીંયા ત્રણ ચાર અને પેલી બાજુ પાંચ અને છ ટાયર હોય. અને એમાં સીટો કેટલી બધી હોય? જો જાડીવાળા કાચ પણ કેટલા બધા છે. અને બસ તમે બધાએ જોઈ છે ને રોડ પર. એ બસ ક્યાં ચાલે? રોડ પર. હવે આ શું આવ્યું? ટ્રેન. શું છે? ટ્રેન. રેલગાડી. શું કહેવાય એને? ટ્રેન. તમે બધાએ જોઈ છે ટ્રેન કેટલી લાંબી હોય છે, એને તો કેટલા બધા ટાયર હોય, બરાબર ને? હા, બરાબર જોઈ ને તમે. અને કેટલા બધા લોકો બેસે એની ટ્રેનની અંદર, બરાબર છે? હા. જુઓ, ટ્રેન ટ્રેનને દેખો. એક ડબ્બો. આ શું છે? એનું એન્જિન છે. શું છે? એનું એન્જિન. આ પછી એક ડબ્બો, બે ત્રણ ચાર પાંચ અને છ દેખાડ્યા છે આપણાને, પણ બહુ બધા હોય છે. આપણે જો દાહોદથી બરોડા જવું હોય ને તો ટ્રેનમાં બેસીને પણ જવાય છે, બરાબર છે? હવે બીજા તમને પાછા બીજા વાહન આવતી વિડીયોમાં બતાવીશ. આવજો.